कुठे नाही विश्वास हा मनी तुझसा कोणी नाही तुझसा कोणी नाही तुझसा कुठे विश्वास हा मनी तुझसा कोणी नाही ख्रिस्त येशू हो महिमा तुझी गाते तुझसा कोणी नाही तुझसा कुठे नाही विश्वास आमनी तुझसा Hallelujah
आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है, जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है, सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर
सदा बुद्धिमान सहुनो रक्षक स्तुतिमान ते सारो छे सहुका વેલકમ ટુ ધીસ ઇવનિંગ બાઇબલ સ્ટડી. સર્વપ્રથમ હું ઈશ્વર પિતાનો આભાર માનવા માગું છું આજે મને સુંદર તક મળી છે કે પ્રભુના વચનોમાંથી કંઈક શેર કરી શકું. એ સાથે સાથે રાઇટ રેવરન્ડ સિલ્વાન્સ ક્રિશ્ચિયન સર, આખી ડાયોસિસની કમિટી અને ભાઈ રેનીનો પણ આભાર માનવા માગું છું કે આજે મને યોગ્ય ગણીને જે તક મળી છે કે પ્રભુના વચનો તમારી મધ્યે લાવી શકું. મારું નામ સ્ટેની ક્રિશ્ચિયન છે અને હું સીએનઆઈ એલિઝબેથ ચર્ચનો સભ્ય છું. અને તમારું પણ હું થેન્ક યુ કહેવા માગું છું કે તમે લોકો હરરોજે જે જોડાઓ છો એ તમારો કિંમતી સમય તમે કાઢો છો અને પ્રભુના વચનો સાંભળવા માટે તમે ઓનલાઈન જે ભાગીદાર થાઓ છો માટે થેન્ક યુ તમને પણ મેં કહીએ છે. અને આજે આપણે જે બાઇબલમાંથી જે પેસેજ જોવાના છે એ પેસેજ અરાઉન્ડ 6 કે 7 કલમ જ છે, એટલે આપણે વાંચીશું જેથી આપણે લોકો એ બધા પેસેજથી ફેમિલિયર થઈ શકીએ અને ત્યારબાદ આપણે એ પેસેજને સ્ટડી કરીશું. તો આજે જે પેસેજ આપણે જોવાના છે એ લૂકની સુવાર્તામાં 7મા અધ્યાયમાં આપવામાં આવ્યો છે. આપણે જોઈએ બાઇબલમાં 3 વાર એવું થાય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મરેલામાંથી સજીવન કરે છે અને એમાંનો આ એક પેસેજ છે. અને તો તમે એના વિશે સાંભળ્યું જ હશે. અને તો છે 9ની વિધવા વિશે અને તેનો દીકરો કઈ રીતના મરણ પામ્યો હોય છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન કરે છે. તો આવો આપણે બાઇબલમાંથી વાંચીએ લૂકનો 7મો અધ્યાય અને તેની 11-17 કલમમાં એ લખવામાં આવ્યું છે. અને ત્યાં એવું કહેવામાં આવ્યું છે કે થોડી મુદત પછી 9 નામના શહેરમાં તે ગયો અને તેના શિષ્યો તથા ઘણા લોકો પણ તેની સંગાતે હતા. હવે શહેરની ભાગળ પાસે તે આવ્યો ત્યારે જુઓ, તેઓ એક મુવેલા માણસને બહાર લઈને જતા હતા અને તે તેની માનો એકનો એક દીકરો હતો. તે તો વિધવા હતી અને શહેરના ઘણા લોકો તેની સાથે હતા. તેને જોઈને પ્રભુએ તેના પર કરુણા આવી અને તેણે તેને કહ્યું કે રડમાં. તે પાસે આવીને થાથળીને અડક્યો એટલે ખાંધિયા ઊભા રહ્યા. તેણે કહ્યું કે જુવાન, હું તને કહું છું કે ઊઠ. ત્યારે જે મુવેલો હતો તે બેઠો થયો અને બોલવા લાગ્યો. તેણે તેને તેની માને સોંપ્યો. એથી સગળાને ભય લાગ્યું અને તેઓએ દેવની સ્તુતિ કરીને કહ્યું કે એક મોટો પ્રબોધક આપણામાં ઊભો થયો છે અને દેવે પોતાના લોક પર રેમ નજર કરી છે. તેના સંબંધીની આ વાત આખા યહૂદિયામાં તથા આસપાસના સગળા પ્રદેશમાં ફેલાઈ ગઈ. આમીન. આવો આપણે આગળ જે સ્ટડીમાં જોડાઈએ એ પહેલાં એક ટૂંકી પ્રાર્થનામાં નમીએ. ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ આ સાંજની સમયે જે તમે અમને અહીંયા દોરી લાવ્યા છો તમારા અદ્ભુત વચનોમાંથી કંઈક શીખવાને માટે. તો મારી એ જ પ્રાર્થના છે કે તમે અમારા હૃદયોને ખોલો જેથી આજે આ જે પેસેજને અમે સ્ટડી કરીએ ત્યારે એ દ્વારા અમે તમારું એક નવું રેવલ્યુશન પામી શકીએ, તમારી સંભાળને એક નવી રીતે ઓળખી શકીએ, તમારા પ્રેમને એક નવી રીતે ઓળખી શકીએ, તમે અમારા માટે જે કર્યું છે એને અમે એક નવી રીતે ઓળખી શકીએ.
તમારી કરુણાને અમે એક નવી રીતે ઓળખી શકીએ અને આખા આ પેસેજ દ્વારા તમે અમને યાદ દેવડાવો કે અમે લોકો જ્યારે આ 2022 પત્યું છે અને 2023માં જ્યારે જવાના છે, જે આખું પાસ 2023 આખું બાકી છે, ત્યારે અમે યાદ દેવડાવો કે આ પેસેજ દ્વારા કે તમે કોણ છો અને તમારા માટે શું કર્યું છે અને શું કરી રહ્યા છો, અને તમારી હરેક એક્શન જે આજે અમે જોઈએ આ પેસેજમાં એ દ્વારા અમે અમારા લાઈફ ટ્રાન્સફોર્મ થઈ શકે એ જ પ્રાર્થના છે. આગળનો બધો સમય અમે તમારા હાથમાં સોંપાઈએ છીએ. આદુ પ્રભુ યેસુ ખ્રિસ્તનામાં માંગીએ છીએ, સામને સેવા કરો બાપ, આમેન. સો આજે આપણે જે પેસેજ જોવાના છે ને, ત્યાં બે ટોળાની વાત છે. તમે અગર 11મી કલમમાં જુઓ ત્યાં એવું લખવામાં આવ્યું છે કે પ્રભુ યેસુ ખ્રિસ્ત નાઇન નામના શહેરે ગયા અને તેમની સાથે કોણ હતા, તેમના શિષ્યો હતા અને ઘણા લોકો તેમની સંગાતે હતા. હવે વિચારો, પ્રભુ યેસુ ખ્રિસ્ત એ જતા હતા, એમની સાથે આખું એક ટોળું હતું, તેમના શિષ્યો હતા, તો ત્યાં એટમોસ્ફિયર કેવું હશે? એકદમ ખુશીવાળું એટમોસ્ફિયર હશે, બરાબર? કોઈ પણ ત્યાં માદું નહીં હોય, કોઈ પણ ત્યાં નિરાશ નહીં હોય, કોઈ પણ ત્યાં કોઈ નીડમાં નહીં હોય. કેમ? કેમકે ત્યાં પ્રભુ યેસુ ખ્રિસ્ત છે અને આખું એક જોયફુલ, એકદમ જોલી એવું ક્રાઉડ હશે જે જઈ રહ્યું છે. અને ક્યાં જઈ રહ્યું છે? નાઇન જઈ રહ્યું છે. હવે નાઇન જે છે ને, એનો અર્થ થાય છે બ્યુટિફુલ, સુંદર. એટલે આપણે કહી શકીએ પ્રભુ યેસુ ખ્રિસ્ત અને આ ટોળું, જે ખુશ કહેવાય ને, આનંદની ભરપૂરીવાળું જે ટોળું હતું, એ લોકો જઈ રહ્યા છે એક સુંદર જગ્યાએ જેનું નામ હતું નાઇન. અને સામે આપણે જોઈએ છીએ એક બીજું ટોળું આવી રહ્યું છે. અગર તમે જુઓ તો 13મી કલમમાં લખવામાં આવ્યું છે, સોરી 12મી કલમમાં, કે સામે એક બીજું ટોળું આવી રહેલું અને એ ટોળું ટોટલી ઓપોઝિટ હતું. એ ટોળામાં શું હતું? એક જુવાન મરણ પામ્યો હતો અને એની મા હતી જે વિધવા હતી, અને કેવી કરુણ સ્થિતિ. અને એની સાથે પણ ઘણા લોકો હતા લખવામાં આવ્યું છે. અને એ લોકો શું આનંદ કરતા હશે? ના, એ લોકો મૌન કરતા હશે, એ લોકો નિરાશ હશે, એ લોકો દુઃખી હશે, એ લોકો રડતા હશે, અને એ લોકો નેનથી નીચે આવી રહેલા. હવે નેન છે ને, જે જગ્યા જે છે નાઇન, એ હિલ પર આવેલી જગ્યા છે. માટે પ્રભુ યેસુ ખ્રિસ્ત નાઇન તરફ જવા માટે એ હિલ પર આમ ચડીને લોકો જતા હશે અને બીજી બાજુ આ ટોળું હિલ પરથી નીચે આવતું હશે ટોળું. અને આપણે જોઈએ છીએ કે બેઉ ટોટલ ઓપોઝિટ છે. એક બાજુ ખુશી છે, એક બાજુ લાઈફ છે, કેમકે પ્રભુ યેસુ ખ્રિસ્ત પોતે છે. બીજી બાજુ ડેથ છે, જુવાન મરણ પામે છે. બીજી બાજુ નિરાશા છે અને બીજી બાજુ દુઃખ છે. અને આ બેઉ ટોળા જ્યારે અથડાય છે, બેઉ ટોળા જ્યારે આમને સામને આવે છે, ત્યારે શું થાય છે એ આપણે જોવાના છે. અને તેનાથી પણ વિશેષ આપણે જે જોવાના છે કે પ્રભુ યેસુ ખ્રિસ્તની જે એક્શન્સ છે, પ્રભુ યેસુ ખ્રિસ્ત આખા આ પેસેજમાં કઈ રીતના ડીલ કરે છે, એ એક એક વસ્તુ આપણે જોઈશું. અને એ દ્વારા આજે આપણે શીખીશું અને સમજીશું કે પ્રભુ યેસુ ખ્રિસ્ત એ કોણ છે અને એમનું હૃદય કેવું છે. હાર્ટ ઓફ જીઝસ એ આપણે આજે સ્ટડી કરવાના છે. આ પેસેજનું ખાલી તમને થોડું બેકગ્રાઉન્ડ આપી દઉં. આ પેસેજ બને છે કાપરનહુમમાં, જ્યાં પ્રભુ યેસુ ખ્રિસ્ત એ રોમન જે સુબેદાર હોય છે એના ચાકરને સાજો કરે છે. અને તમને આ સ્ટોરી પર ખબર હશે કે કઈ રીતના એ સુબેદાર હોય છે ને, એ પોતાના ચાકરોને મોકલે છે અને પ્રભુ યેસુ ખ્રિસ્તને કહે છે કે હું યોગ્ય નથી કે તમે મારા ત્યાં આવો, પણ તમે ખાલી બોલો અને મારો ચાકર એ સાજો થશે. અને પ્રભુ યેસુ ખ્રિસ્ત અચરજ પામે છે અને પ્રભુ યેસુ ખ્રિસ્ત કહે છે, મેં આવો વિશ્વાસ ક્યાં પણ નહીં જોયો આખા ઇઝરાયલમાંની. અને પ્રભુ યેસુ ખ્રિસ્ત કહે છે અને એનો ચાકર સાજો થાય છે. તો જસ્ટ એ પેસેજ બને છે, એના બનાવ પછીનો આ પેસેજ છે. અને માટે આપણે વાંચીએ છીએ કે થોડી મુદત પછી નાઇન નામના શહેરે તે ગયો. તો પહેલી વસ્તુ જે પ્રભુ યેસુ ખ્રિસ્ત વિશે આપણે જોવાના છે ને, એ નાઇન નામના શહેરે પ્રભુ યેસુ ખ્રિસ્ત ગયા, કે જીઝસ વેન્ટ ટુ નાઇન. અને શું અકસ્માત હતો? આપણે મૂકવા લાગે કે અકસ્માત હતો કે પ્રભુ યેસુ ખ્રિસ્ત જતા હતા અને રસ્તામાં ટોળું મળી ગયું. ના, જીઝસ ન્યૂ કે ત્યાં કોઈક છે જેને મારી જરૂર છે. ત્યાં એક સ્ત્રી છે, શી ઇઝ હેલ્પલેસ, શી ઇઝ હોપલેસ, તેનો એકનો એક દીકરો મરણ પામ્યો છે, હવે કોઈ પણ નથી અને એને મારી જરૂર છે. અને માટે એમના ડિવાઇન પ્લાનમાં પ્રભુ યેસુ ખ્રિસ્ત અરેન્જ કરે છે કે અહીંયા જાય. કેમકે આ જે કાપરનહુમ હતું, ત્યાંથી અહીંયા જવું હોય નાઇન, તો તમારે કાં તો વહેલી સવારે નીકળી જવું પડે તો તમે પહોંચી શકો, કાં તો તમે રાતના જ નીકળી જવું પડે. અને અહીંયા પ્રભુ યેસુ ખ્રિસ્ત કાં તો રાતના નીકળી ગયા હશે ને તો વહેલી સવારે લોકો નીકળી ગયા હશે, જેથી આ ટોળાને એ મધ જગ્યાએ ત્યાં મળી શકે. અને અહીંયા એ જ વસ્તુ છે કે પ્રભુ યેસુ ખ્રિસ્ત એ આવે છે. એ આપણી જે સિચ્યુએશન હોય છે, ઇવન તો અહીંયા જોઈએ છે સિચ્યુએશન ડેડ હોય છે, એ આપણી સિચ્યુએશન્સ
એ આપણા સર્કમસ્ટેન્સીસ, એ આપણી મુશ્કેલીઓ બધા વચ્ચે એ આવે છે. અને આ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને એવું નથી કે અકસ્માત આવે છે, ના, હી નોઝ અને માટે આવે છે. બાઇબલમાં તમને ઢગલો પેસેજ મળશે જેમાંથી તમને આઈડિયા આવી શકે કે કઈ રીતના પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સ્પેશિયલ ટાઈમ કાઢે છે, કઈ રીતના પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સ્પેસિફિક જગ્યાએ જાય છે જેથી લોકો જેમને જરૂર હોય તેને તે મળી શકે. મને બે પેસેજ હતા તરત મનમાં આવી રહ્યા છે. એક તો જે 38 વર્ષથી જે માદો હોય છે ત્યાં લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ત્યાં હતો ને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાય છે. કેમ કે પ્રભુ ઈસુને ખબર હતી કે અહીંયા અને હેલ્પ કરવાવાળું કોઈ નથી, 38 વર્ષથી આ માદો છે અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં જાય છે. સમરુની સ્ત્રી વિશે તમે વાંચો, ત્યાં શું લખવામાં આવ્યું છે યુહાન 4માં કે ઈસુએ સમરુન થઈને જવું પડ્યું. કેમ સમરુન થઈને જવું પડ્યું? કેમ કે નોર્મલી ત્યાં જે ઇઝરાયલ લોકો હતા એ લોકો અલગ રસ્તો ચૂઝ કરતા હતા અગર એમને ત્યાં જોર્ડન જવું હોય તો. પણ અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે લખવામાં આવ્યું છે તેમણે સમરુન થઈને જવું પડ્યું. કેમ? કેમકે ત્યાં પણ એમને ખબર હતી કે એક સ્ત્રી છે જે ખોટી જગ્યા પર પ્રેમ શોધી રહી છે, એક સ્ત્રી છે જે એકલતા અનુભવી રહી છે, એક સ્ત્રી છે તેને તાણનારની જરૂર છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સમરુન થઈને જાય છે. અને પછી આપણને ખબર છે કે કઈ રીતના વાર્તાલાપ કરે છે અને એ સ્ત્રી પ્રથમ કહેવાય ને ઇવેન્જલિસ્ટ બની જાય છે અને લોકોને જઈને કહે છે કે આ શું તાણનાર નથી જે આપણા માટે આવવાનો હતો. અને ઘણા આખું ગામ પછી વિશ્વાસ કરે છે. સો આપણે અહીંયા પણ જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આવે છે. જો ફર્સ્ટ થિંગ આપણે જે લર્ન કરીએ છીએ કે જીઝસ ઓલવેઝ કમ્સ ઇન ટુ અવર સિચ્યુએશન. આપણી જે પણ જરૂરિયાત હોય છે, આપણી જે પણ સિચ્યુએશન હોય છે એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઇઝ વેરી ઇન્ટરેસ્ટેડ અને હી ઓલવેઝ કમ્સ ટુ મીટ એટ ધ પોઈન્ટ ઓફ અવર નીડ. આ છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને એ આવે છે, એટલું જ નહીં, સૌથી પ્રથમ વસ્તુ અહીંયા શું લખવામાં આવી છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે? ત્યાં લખવામાં આવ્યું છે, હવે શહેરની ભાગળ પાસે આવ્યો ત્યારે જુઓ તો એક મુવેલા માણસને બહાર લઈ જતા હતા અને તે તેની માનો એકનો એક દીકરો હતો. તે તો વિધવા હતી અને શહેરના ઘણા લોકો તેની સાથે હતા. અને તેરમી કલમ મને બહુ ગમે છે, ત્યાં લખ્યું છે તેને જોઈને. ઇંગ્લિશમાં વેન હી સો હર. આઈ જસ્ટ લવ આ જે વર્ડ છે ને સો વાળો. બાઇબલમાં તમે જોજો જ્યારે જ્યારે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે લખવામાં આવ્યું છે ને વેન હી સો, ઇટ્સ અ સ્ટાર્ટ ઓફ સમથિંગ બ્યુટિફુલ. કેમ કે હંમેશા જે મિરેકલ્સ થાય છે, જે લાઈફ ટ્રાન્સફોર્મિંગ સ્ટોરીઝ જે આપણે બાઇબલમાં જોઈએ છે ને, ઓલવેઝ બિગેન્સ વેન જીઝસ સીઝ. અહીંયા પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જુએ છે. અને એમાં અલગ શું છે? અલગ એ છે કે તમે વિચારો કે અહીંયા શું લખવામાં આવ્યું છે, ઘણું મોટું ટોળું હતું. આખું કહેવાય ને આખું શહેર, 9 શહેરનું આખું ટોળું હશે. અને એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોને જુએ છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સ્ત્રીને જુએ છે. એ સ્ત્રી જે અત્યારે હોપલેસ સિચ્યુએશનમાંથી જઈ રહી હતી, જેને સૌથી વધારે જરૂર હતી, અને તારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને જોવે છે. અને આના પરથી આપણને પણ લેસન મળે કે વી આર નોટ અ ફેસ ઇન અ ક્રાઉડ. અમુકવાર આપણને લાગતું હોય કે વર્લ્ડમાં કેટલા બધા લોકો છે, આપણે આજુબાજુ કેટલા બધા લોકો છે, શું ગોડ મારા માટે કેર કરે છે? લેટ ધીસ પેસેજ રિમાઇન્ડ યુ કે જીઝસ કેર્સ ફોર યુ. અને ઇવન ધો વી માઇટ બી અ ફેસ ઇન અ ક્રાઉડ, ગોડ નોઝ અસ પર્સનલી અને હી ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન અસ પર્સનલી. અને અહીંયા પર શું લખ્યું છે? જીઝસ સો હર. અને આ બાઇબલનું થીમ છે, હંમેશા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જોવે છે. એ તમે ઉડાવ દીકરાની સ્ટોરી લઈ લો, ત્યાં શું લખવામાં આવ્યું છે કે જ્યારે પિતાએ જોયું. અને એનો મિનિંગ શું તમે અગર આખો વાંચો કે પિતા દરરોજ રાહ જોતો હતો, દરરોજ હી વોઝ વેઇટિંગ. અને જ્યારે પુત્રને જોયો, ફાધર રેન. ધીસ ઇઝ અવર ગોડ, હી ઓલવેઝ સીઝ. બાઇબલમાં ઢગલો તમને ઇલસ્ટ્રેશન્સ મળી રહે. અને એક સ્ટોરી જે મને બહુ જ ગમે છે અને એ તો છે એક બીજી સ્ત્રીની જે 18 વર્ષથી એ વળી ગયેલી હતી. તમે અગર બાઇબલમાં લૂકમાં જ આપેલી છે કે 18 વર્ષથી વળી ગયેલી હતી. અને ત્યાં લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સભાસ્થાનમાં બોધ કરતા હતા. અને તમે વિચારો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સભાસ્થાનમાં બોધ કરતા હતા, એનો મિનિંગ કહેવાય કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બોધ કરતા હતા, અહીંયા બેઠા હશે, આગળ બોધ આપતા હશે. પછી જે આવે ઇનર કોર્ટ, એમાં બધા પુરુષો જ બેસી શકે, સ્ત્રી ના હોય કોઈ, એટલે બધા પુરુષો બેઠા હશે, ઊભા હશે. પછી જાળી હોય અને જાળીની બહાર જે પરસાળ હોય આઉટર કોર્ટ, ત્યાં જ સ્ત્રીઓ બેસી શકે. અને ત્યાં પણ ઢગલો સ્ત્રીઓ હશે, કેમ કે સભાસ્થાન હતું, રવિવાર હતું, બધા આવ્યા હશે ચર્ચમાં. અને ત્યાં પણ બધી સ્ત્રીઓ હશે, ઊભી હશે, બેસી હશે. અને એમાં આ સ્ત્રી હતી જે 18 વર્ષથી વળી ગયેલી હતી. એટલે વિચારો, એક તો એ બહાર હતી, વચ્ચે જાળી હતી, પ્રભુ ઈસુ ખ્રિસ્તથી ડિસ્ટન્સ હતું, અને વળી ગઈ હતી એટલે દેખાય પણ નહીં, લોકો ઊભા હોય તેમાં દેખાય પણ નહીં. પણ બાઇબલમાં લખ્યું છે કે
પ્રભુ યસુ ખ્રિસ્ત બોધ કરતા હતા ને ત્યારે વેન હી સો હર, જ્યારે પ્રભુ યસુ ખ્રિસ્તે તેને જોઈ. એટલે ઇવન તો આટલી ભીડ હતી, આટલા બધા લોકો હતા, પણ પ્રભુ યસુ ખ્રિસ્તે કોને જોયું? એ સ્ત્રીને જોઈ, અને સ્ત્રીને આગળ બોલાવે છે અને સ્ત્રીને સાજી કરે છે. આ જ આપણા પ્રભુ યસુ ખ્રિસ્ત, હી સીઝ. અને જ્યારે પણ એ જોવે છે ને, ઇટ્સ સ્ટાર્ટ ઓફ અ મિરેકલ. અને આ સી નો એ પણ મિનિંગ થાય છે કે હી કેર્સ. અમુક વાર આપણને લાગતું હોય, ઇઝ ઇવન ગોડ ઇન્ટરેસ્ટેડ ઇન માય લાઈફ? ડઝ એનીબડી કેર ફોર મી? યસ, ધીસ પેસેજ ટેલ્સ અસ ધ જીઝસ કેર્સ ફોર અસ, ધ જીઝસ લવ્સ અસ. સો આપણે જોઈએ, પ્રભુ યસુ ખ્રિસ્ત એ આવે છે, એ પ્રભુ યસુ ખ્રિસ્ત જુએ છે, અને પછી જોઈને શું લખ્યું છે, અને તેને કરુણા આવી. ઇંગ્લિશમાં એન્ડ હી હેડ કમ્પેશન ઓન હર. હવે આ જે કમ્પેશન વર્ડ છે, કરુણા વર્ડ છે, એ આપણે દયા સાથે ના લઈ લઈએ. કે અમુક વાર આપણને એવું લાગતું કરુણા એટલે દયા, કે કોઈની સ્થિતિ ખરાબ હોય ને આપણને એવો દયા એવો વિચારો. ના, કરુણા એટલે દયા નહીં. આ જે કમ્પેશન છે ને, એનો એકચ્યુઅલ તમે ગ્રીક વર્ડ જે લખવામાં આવ્યો છે એનો તમે અગર મિનિંગ જુઓ ને તો ખબર છે શું લખવામાં આવ્યું છે. એનો મિનિંગ એવો થાય છે કે ટુ બી, ઇંગ્લિશમાં લખ્યું છે ટુ બી મૂવડ ટુ વન્સ બોઇલ્સ. એટલે આપણા જે ઇન્ટેસ્ટાઇન હોય ને, આપણા આંતરડા, એ આખા ટ્વિસ્ટ થાય, એ વર્ડ વાપરવામાં આવે છે. અને એનો મિનિંગ એવો થાય છે કે જ્યારે પ્રભુ યસુ ખ્રિસ્ત કમ્પેશન, કરુણાથી કોઈને જોવે છે, જ્યારે એમને કરુણા આવે છે ને, હી લિટરલી ફીલ્સ વોટ વી આર ગોઈંગ થ્રુ. એ ખાલી દયા નથી કે આવો બિચારો, ના, હી લિટરલી ફીલ્સ વોટ વી આર ગોઈંગ થ્રુ. અને આ છે આપણા ગોડ. વેન હી સીઝ અસ ઇન પેન, વેન હી સીઝ અસ ઇન અવર ડિફિકલ્ટીઝ, હી ઇઝ લિટરલી મૂવડ વિથ કમ્પેશન. હી લિટરલી ફીલ્સ અવર પેન્સ. અને અહીંયા પણ લખવામાં આવ્યું છે હી હેડ કમ્પેશન. અને માટે જ પ્રભુ યસુ ખ્રિસ્તના તમે મિરેકલ જોશો ને, દે વેર નેવર મોટિવેટેડ બાય ટુ શો પાવર. એવું નહોતું કે પ્રભુ યસુ ખ્રિસ્ત ચમત્કાર કરી શકતા હતા એટલે એમને એવું કે ચલો પાવર દેખાડવાનો મોકો મળ્યો. ના, હિઝ મિરેકલ્સ વેર ઓલવેઝ મૂડ બીકોઝ ઓફ ધ કમ્પેશન. અને આ જ એમની બ્યુટી છે. જે પહાડપરના ભાષણ પરથી નીચે આવતા હતા અને ત્યાં એક કોળીઓ સામે આવે છે, અને પ્રભુ યસુ ખ્રિસ્ત શું કહે છે? પ્રભુ યસુ ખ્રિસ્ત તેને પર કરુણા આવી, જીઝસ હેઝ કમ્પેશન. અને એ એને અડકે છે, જેને કોઈ પણ નહીં અડક્યો એટલા વર્ષો વર્ષો સુધી, એને પ્રભુ યસુ ખ્રિસ્ત અડકે છે. પ્રભુ યસુ ખ્રિસ્ત ખાલી એન્ડ રિઝલ્ટમાં ઇન્ટરેસ્ટેડ નથી કે એને સાજો કરી દઉં. ના, હી ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન ધ પ્રોસેસ. એ સર્વપ્રથમ એને સાજો કરતા પહેલાં એને અડકે છે અને કહે છે કે હું ચાહું છું, અને સાજો થાય છે. જ્યારે શિષ્ય પ્રભુ યસુ ખ્રિસ્તને કહે છે કે આ 5000 જેવા જણા છે, આપણે લોકો માટે ખાવાનું ક્યાંથી લાવીશું, આપણે એમને મોકલી દઈએ જેથી લોકો પોતાનું ખાવાનું અરેન્જ કરી શકે, ત્યારે પ્રભુ યસુ ખ્રિસ્ત શું કહે છે? ત્યાં લખવામાં આવ્યું છે, જ્યારે પ્રભુ યસુ ખ્રિસ્તે એ ટોળાને જોયું ત્યારે તેમને તેમના પર કરુણા આવી, કેમ કે તેઓ ઘેટા પાળક વગરના ઘેટા જેવા હતા. આ છે આપણા પ્રભુ યસુ ખ્રિસ્ત. એ જોવે છે ને ત્યારે એ કરુણાથી જોવે છે. હી અન્ડરસ્ટેન્ડ્સ અવર પેન. વી નેવર ફેસ લાઈફ અલોન. જીઝસ ઇઝ ઓલવેઝ ધેર. અને હી નોઝ અવર સર્કમસ્ટેન્સીસ, હી નોઝ અવર પેન્સ, હી અન્ડરસ્ટેન્ડ્સ અવર પેન. જેમ હિબ્રુમાં લેટર્સ, હિબ્રુના લેટરમાં લખવામાં આવ્યું છે કે આપણી પાસે એવો પ્રમુખ યાજક નથી જેને ખબર નથી કે આપણે શેમાંથી જઈએ છીએ, પણ એ હરેક પોઈન્ટે હી હેઝ વેન્ટ થ્રુ યેટ વિધાઉટ સિન. એ પ્રમુખ યાજક આપણને મળ્યો છે. અને અહીંયા પર પ્રભુ યસુ શું કરે છે? એને કરુણા આવે છે. અને કરુણા આવે છે, એના પછી શું લખ્યું છે? અને તેણે તેને કહ્યું રડમાં. પ્રભુ યસુ ખ્રિસ્ત આવ્યા, પ્રભુ યસુ ખ્રિસ્તે જોયું, પ્રભુ યસુ ખ્રિસ્તને કરુણા આવી, અને પ્રભુ યસુ ખ્રિસ્ત એના વર્ડ દ્વારા કમ્ફર્ટ કરે છે. શું કહે છે? ડુ નોટ વીપ. હવે આપણને લાગે ડુ નોટ વીપ કેમ? બરાબર, આ સ્ત્રીની સ્થિતિ જુઓ. એ વિધવા હતી, એનો પતિ મરી ગયો હતો, એનો એકનો એક દીકરો હતો જે પણ મરણ પામ્યો છે. અને એનો મિનિંગ શું? કે હવે કોઈ પણ નથી જેની કેર કરે, કોઈ પણ નથી જેની દેખભાળ કરે, કોઈ પણ નથી જેનું પૂરું પાડે, કોઈ પણ નથી કે જે હવે જેની સાથે એ ઘડપણમાં કોઈ સાથે રહે, કંઈ જ નથી. એકદમ હોપલેસ અને હેલ્પલેસ સિચ્યુએશન છે. અને એવી સ્થિતિમાં અહીંયા પ્રભુ યસુ ખ્રિસ્ત એને કહે છે ડુ નોટ વીપ રડીશમાં. અને આપણને લાગે પ્રભુ યસુ ખ્રિસ્ત કેમ ના રડે? સિચ્યુએશન એવી છે, રડવું પડે. અને અગર તમે લૂકની ગોસ્પેલ પ્રમાણે જુઓ ને તો ધીસ વોઝ ધ ફર્સ્ટ મિરેકલ ઓફ રેઝિંગ પર્સન ફ્રોમ ધ ડેડ. સો મોસ્ટલી કોઈ અંશથી જોયું પણ નહીં હોય કે પ્રભુ યસુ ખ્રિસ્ત સાજા કરી શકે, એટલે સાજા તો કરી શકે છે પણ મરણમાંથી સજીવન કરી શકે છે કે નહીં, એ લોકોને નહીં ખબર હોય. અને માટે આ પણ માતા પણ વિચારતી હશે કેમ ના રડું. પણ એક જ રીઝન હતું રડવાનું નહીં, કેમ કે પ્રભુ યસુ ખ્રિસ્ત પોતે ત્યાં હાજર હતા અને પોતે કમ્ફર્ટ કરતા હતા. ધ રીઝન પ્રભુ યસુ ખ્રિસ્ત કહે છે કે ડુ નોટ વીપ, બિકોઝ ઇન અ વે આઈ એમ હિયર,
પ્રભુ યેશુ ખ્રિસ્ત જ્યારે આવે છે ને ત્યારે વી શુડ નોટ વીપ બીકોઝ વી નાઉ આર નોટ અલોન વી હેવ સમવન હુ ઇઝ ઓલ પાવરફુલ વી હેવ સમવન હુ ઇઝ ઓલ નોઈંગ વી હેવ સમવન હુ ઇઝ વેરી કેરિંગ વેરી લવિંગ રાઇટ ધેર વિથ અસ અને અહીંયા પર પ્રભુ યેશુ ખ્રિસ્ત આવે છે એટલે પ્રભુ યેશુ ખ્રિસ્ત આવ્યા પ્રભુ યેશુ ખ્રિસ્તે જોયું પ્રભુ યેશુ ખ્રિસ્તે કરુણા કરી અને પ્રભુ યેશુ ખ્રિસ્તે કમ્ફર્ટ કર્યું અને પછી પ્રભુ યેશુ ખ્રિસ્ત અડક્યા જે થાઠડી પર તેને ખાંધિયા ઉચકીને ઊભા થાય થાઠડીને અડક્યા બીજો પ્રભુ જીઝસ એ સિચ્યુએશનમાં ને ટચ કરે છે અને જીઝસનો ટચ ઇઝ ઇનફ ટુ ચેન્જ ધ સિચ્યુએશન અને ત્યાં શું લખવામાં આવ્યું છે કે પ્રભુ યેશુ ખ્રિસ્ત કહે છે કે જુવાન હું તને કહું છું ઉઠ અને આઈ લવ ઇટ તો વર્ડ વાપરવામાં આવે છે જુવાન હું તને કહું છું ઉઠ જુવાન જે મરી ગયો હતો એને પ્રભુ યેશુ ખ્રિસ્ત શું કહે છે ઉઠ યાઇરસની દીકરી જે મરણ પામી હતી એના વિશે પણ લખવામાં આવ્યું છે કે એ 12 વર્ષની હતી સો આપણે જોઈએ છીએ અહીંયા પણ આપણો યુવાન હતો સો અહીંયા આપણે એ પણ જોઈ શકીએ છીએ કે યુવાન યુવા અવસ્થા જે યુથ છે ને દેટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ રાઇઝ ફોર જીઝસ અને અહીંયા પ્રભુ યેશુ ખ્રિસ્ત કહે છે યંગ મેન રાઇઝ અને શું થાય છે યંગ મેન ઊભો થાય છે આ છે પ્રભુ યેશુ ખ્રિસ્ત જેમ રોમન્સમાં લખ્યું છે ને કે ઈશ્વર જે વસ્તુ છે નહીં એને એવી રીતે બોલાવે છે જેમ કે છે અને અહીંયા એવું જ થાય છે પ્રભુ યેશુ ખ્રિસ્ત જે મરણ મધ્યે એ કહે છે ઊભો થા અને એ જે જુવાન હોય છે ત્યાં લખવામાં આવ્યું છે કે તે ઊભો થાય છે અને મૂવો એટલો બેઠો થયો અને બોલવા લાગ્યો અને આપણી રીતે જોઈએ છીએ મિરેકલ પૂરો થઈ ગયો પ્રભુ યેશુ ખ્રિસ્ત આવ્યા સજીવન કર્યો અને પૂરો થઈ ગયો આ પર પ્રભુ યેશુ ખ્રિસ્ત મેં કીધું ને આમાં આપણે એમની એક્શન્સ જોવાના છે કઈ રીતના આવ્યા એ જોવે છે એ કરુણા કરે છે એ કમ્ફર્ટ આપે છે એ અડકે છે એ મિરેકલ આપે છે અને હવે શું લખ્યું છે છેલ્લે ક્લોઝિંગમાં તેણે તેને તેની માને સોંપ્યો ઇંગ્લિશમાં લખ્યું છે હી ટુક હિમ એન્ડ ગેવ હિમ ટુ હર મધર એટલે લિટરલી પ્રભુ યેશુ ખ્રિસ્ત ખાલી સજીવન કર્યું એટલું જ નહીં એ થાઠડીમાં હશે પ્રભુ યેશુ ખ્રિસ્તને ઉચક્યો હશે લઈને એની માતાને આપ્યો હશે બરાબર વોટ અ બ્યુટિફુલ જેસ્ચર આ છે પ્રભુ યેશુ ખ્રિસ્ત એ ખાલી ઇન્ટરેસ્ટેડ નથી એન્ડ રિઝલ્ટમાં ના હી ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન ધ પ્રોસેસ હી વોન્ટ્સ ટુ શો અસ હાઉ મચ હી લવ્સ અસ હાઉ મચ હી કેર્સ ફોર અસ અને અહીંયા આપણે એ જ જોઈએ છીએ કે પ્રભુ યેશુ ખ્રિસ્ત એ દીકરાને લે છે અને એની માને આપે છે અને આ બધા મિરેકલ્સમાં તમે જો લાઝરસ સજીવન કરે છે ત્યારે શું કહે છે ખાલી સજીવન થઈ ગયેલો જીઝસનું કામ પૂરું ના એ કહે છે એને અનરેપ કરો એના પર જે બાંધ્યું હશે એટલે કે એને અનરેપ કરો યાઇરસની દીકરીને સજીવન કરીને શું કહે છે એને ખાવાનું આપો આ છે જીઝસ હી ઇઝ ફૂલ ઓફ લવ હી ઇઝ ફૂલ ઓફ કેર હી ઇઝ ફૂલ ઓફ કમ્પેશન અને અહીં આપણે જોઈએ છીએ કે હવે આ સજીવન થયું હવે આ જે ટોળું જે આપણે જોયું એક નીચે આવતું હતું જે દુઃખવાળું હતું અને મરણવાળું હતું અને બીજું ટોળું જે ખુશીવાળું હતું અને લાઈફવાળું હતું એ જ્યારે મળ્યા અથડાયા ત્યારે શું થાય છે કે પ્રભુ યેશુ ખ્રિસ્ત હતા માટે એ જે દુઃખ હોય છે એ જોયમાં ટર્ન થઈ જાય છે સોરો ઇઝ ટર્ન ઇન ટુ જોય જે ડેથ હોય છે એ ટર્ન થઈ જાય છે લાઈફમાં અને પછી આ બધું ટોળું આવી ટોળું ને આવી ટોળું હવે સાથે મળીને એ લોકો ઉપર ગયા છે 9 શહેરમાં કેમ હવે જરૂર નથી એ જુવાને નીચે લઈ જવાની દફનાવવા માટે કે કંઈ હવે એ લોકો બધા ઉપર ગયા છે ખુશી સાથે અને આ છે પ્રભુ યેશુ ખ્રિસ્ત જ્યારે એ આવે છે ત્યારે એ મિરેકલ આપે છે અને આપણે જોયું કે કઈ રીતના આ સ્ટોરી દ્વારા કે પ્રભુ યેશુ ખ્રિસ્ત એ આપણી લાઈફમાં આપણી સિચ્યુએશન્સમાં આપણા સર્કમસ્ટેન્સીસમાં 2023માં આપણે નહીં ખબર શું છે પણ આ અશ્યોરન્સ છે કે જીઝસ વિલ કમ ઇન ટુ અર સિચ્યુએશન અને ખાલી આવશે એટલું જ નહીં ત્યારે શું લખવામાં આવ્યું છે હી અન્ડરસ્ટેન્ડ હી સીઝ હી અન્ડરસ્ટેન્ડ હી ઇઝ ફિલ્ડ વિથ કમ્પેશન હી કમ્ફર્ટ્સ અસ હી ટચિસ અસ એન્ડ હી ગીવ્સ અસ અવર મિરેકલ અને હું ક્લોઝિંગમાં ખાલી એટલું કહીશ કે આ જે સ્ત્રી વિશે લખવામાં આવ્યું છે ને વિધવા મા વિશે કે તે તેનો એકનો એક દીકરો હતો એ સેમ વર્ડ જે છે ગ્રીકમાં એ સેમ વર્ડ વાપરવામાં આવ્યો છે 3:16માં કે દેવે પોતાનો એકાકી જને દીકરો આપ્યો અને અહીંયા પણ એ જ વર્ડ છે એકનો એક દીકરો હતો આ માને એકનો એક દીકરો હતો જે મરણ પામ્યો હતો એને પાછો મળી શક્યો કેમ કે દેવ બાપે પોતાનો એકાકી જનિત દીકરો એ આપણા માટે આપ્યો જેથી એમના મરણ દ્વારા આપણને જીવન મળી શકે અને આ સ્ટોરી તમે અગર જુઓ તો આ સ્ટોરી પર એક રીતે નાની ગોસ્પેલ સ્ટોરી ટાઈપ જ છે કે કઈ રીતના ગોડે બધું પરફેક્ટ બનાવ્યું બધું સુંદર બનાવ્યું જે 9નો મિનિંગ થાય છે સુંદર બ્યુટિફુલ બધું બ્યુટિફુલ બનાવ્યું પણ
માણસે પાપ કર્યું અને પાપના કારણે એ મૃત્યુએ પ્રવેશ કર્યો અને માટે આપણે લોકો એ નીચે આવતા હતા, અનંતકાળના મૃત્યુ તરફ આપણે લોકો જઈ રહ્યા હતા. ત્યારે પ્રભુ યેસુ ખ્રિસ્તે શું કર્યું એ આપણા માટે, આપણે જ્યાં હતા મરણમાં આવ્યા અને એ ક્રોસ ઉંચકીને એ કાલવરીને વધસ્તંભ પર ચડ્યા અને એમના મરણ દ્વારા એમને આપણને આ જીવન આપ્યું છે. અને હવે આપણે બધા એ મહાન આશામાં એ પ્રભુ યેસુ ખ્રિસ્ત સાથે એ સુંદર જગ્યાએ અનંતકારિક રાજ કરવા માટે આપણે લોકો જઈ રહ્યા છે. અને આ છે આપણા પ્રભુ યેસુ ખ્રિસ્ત. માટે આપણે 2023 જ્યારે ફેસ કરીએ ત્યારે ઓલવેઝ રિમેમ્બર કે જીઝસ લવ્સ અસ, હી કેર્સ ફોર અસ, હી અન્ડરસ્ટેન્ડ્સ વોટ વી ગો થ્રુ એન્ડ ઇઝ વેરી ઇન્ટરેસ્ટેડ ટુ કમ ઇન ટુ અર સિચ્યુએશન એન્ડ ગીવ અસ અ મિરેકલ. અને જેમ રોમન્સમાં લખવામાં આવ્યું છે કે જેણે આપણા માટે જે કે હી હુ ડીડ નોટ સ્પેર હિઝ ઓન સન બટ ગેવ હિમ અસ ફોર અસ ઓલ, હાઉ વિલ હી નોટ વિથ અસ ફ્રીલી ગીવ અસ ઓલ થિંગ્સ. કે દેવ બાપે આપણો એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકને પુત્ર ઈસુ ખ્રિસ્ત પર આપી દીધો, તો આપણને એની સાથે બીજી બધી વસ્તુ કેમ નહીં આપે? અને એ જ છે ઈશ્વર પિતાનો પ્રેમ. માટે આવો આપણે પ્રાર્થના કરીએ અને ઓલવેઝ રિમાઇન્ડ કરીએ આપણે પોતાને બાઇબલ વાંચવા દ્વારા, પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે વચનમાં જોઈએ દ્વારા કે વી આર લવડ એન્ડ વી આર કેર્ડ. થેન્ક યુ ફાધર ફોર ધીસ વન્ડરફુલ ટાઈમ કે આજે તમારા બાળકો તરીકે તમે અમને અહીંયા દોરી લાવ્યા આ સાંજને સમયે. અને આ પેસેજમાંથી અમે લોકો જે થોડું સ્ટડી કરી શક્યા અને તમને જોઈ શક્યા એના માટે આભાર માનીએ છીએ. અને આ પેસેજ દ્વારા જે અમે જોયું કે તમે એ લવિંગ ગોડ છો, તમે એ કેરિંગ ગોડ છો, તમે એ ગોડ છો ઇઝ ફૂલ ઓફ કમ્પેશન, અ ગોડ હુ અન્ડરસ્ટેન્ડ્સ અવર પેન્સ, અ ગોડ હુ અન્ડરસ્ટેન્ડ્સ અવર સર્કમસ્ટાન્સીસ, અને યુ આર મોર દેન વિલિંગ ટુ કમ ઇન ટુ અર સિચ્યુએશન એન્ડ ગીવ અસ અવર મિરેકલ. થેન્ક યુ કે તમે એ પ્રેમ દર્શાવ્યો કે જ્યારે અમે લોકો પાપમાં હતા, જ્યારે અમે સુંદર જગ્યાથી પડી ગયા પાપના કારણે અને અમે લોકો અનંતકાળિક મૃત્યુ તરફ જઈ રહ્યા હતા, ત્યારે તમે એ તમારો પ્રેમ દેખાડ્યો અને તમે અમારા માટે આ ધરતી પર આવ્યા. અને એટલું જ નહીં, તમે એ ક્રોસ પરનું મરણ સહન કર્યું એટલા માટે જ કેમ કે તમે અમારો પ્રેમ કરતા હતા, એટલા માટે જ કેમ કે તમે અમારી કેર કરતા હતા. અને તમારા મરણ દ્વારા તમે અમને અનંત જીવનની આશા આપી છે. અને આજે અમારા બધા માટે આશા છે કે અમે તમારી સાથે એ નેન, જે સુંદર જગ્યા છે, જે અનંતકાળ છે, એમાં અમે પ્રવેશી શકીએ. સો અમે થેન્ક યુ કહીએ છીએ તમારા લવને માટે. અને જે છૂટા પડીએ છીએ તારે પણ અમે બધાને તમારા હાથમાં સોંપીએ છીએ. આખું 2023 મે બી અ યર કે જ્યાં અમે તમને નવી રીતે ઓળખી શકીએ, તમારા પ્રેમનો એક નવી રીતે અનુભવ કરી શકીએ અને ડેલી અમે તમારી સાથે ચાલી શકીએ. આપણનો બધો સમય અમે તમારા જ હાથમાં સોંપાઈએ છીએ. આજે પ્રભુ યેસુ ખ્રિસ્તના નામ માંગી સામે સેવા કરો બાપ. આમેન. થેન્ક યુ. વચનો પ્રભુના શાસ્ત્રમાં જે લખેલા છે બધા પૂરા થયા છે, ને થવાના ના થશે મિથ્યા કદા. આશા ભર્યા દિલના ઉમળકા એ જ વચનોથી ફળે, બેચેન દિલડાની બીમારી એ જ વચનોથી ટળે. વચનો પ્રભુના શાસ્ત્રમાં અંધાર પંથે દીવડીએ જ્યોતથી ઝગમગ થતી, કાળાશ કે તિમિરનું ત્યાં અલ્પ બિંદુએ નથી. મુજ ચરણ કાજે સર્વદા જગતા રહી જ્યોતિ ધરે, શુભ વચન દૈવી સર્વથા જલતા રહી ચોકી કરે. વચનો પ્રભુના
शास्त्र मां जे जे स्थाने छे वचन त्या त्या कनिष्ठो ना रहे जे जे हृदय माए वचन त्या त्या अनिष्टो ना रहे जीवंतणो सुकान ए आगाही दे भय साननी स्वर्गी कनाने दोरी ने शांति आपे प्रभु धामनी वचनो प्रभु ना शास्त्र माजे जे लखेला छे बधा पूरा थया छे ने थवाना ना थशे मिथ्या कदा आशा भरिया दिल ना उमड़का तेज वचनो थी फले बेचैन दिलड़ानी बीमारी तेज वचनो थी तड़े वचनो प्रभु ना शास्त्र मां